मन मरणे इंद्रिय मरणम इंद्रिय मरणे मरंति कम्माइम कम्म मरणे मुखो मुख सुखम निराबाहम। इंद्रियों ऊपर कंट्रोल करवानी बात आपड़े चाली रही छे कि मन ऊपर जो कंट्रोल करी सकिए, जो थोड़ुक धीरे धीरे आपड़ी विचार प्रक्रिया आपड़ो जे थॉट प्रोसेस छे एनी अंदर जो आपड़े थोड़ोक फरक लावी सकिए क्यांक अने कोशिश करवाथी आवी सके छे। आपड़े एम विचार करिए कि बहु अघरू छे तो चोक्कस अघरू छे, अने आपड़े विचार करिए कि थई सके छे तो चोक्कस करी शकशु। आपड़ो पोतानो एटीट्यूड केवो छे, जो पॉजिटिव एटीट्यूड हशे तो रिजल्ट पॉजिटिव आवे आवे ने आवे। आपड़े त्यां कीधुं पण छे के रड़तो जाए तो मोकाणना समाचार ज लावे। एवी रीतना जो पहले थी ज हताश थईने बेसी जाय न करी शकाय, आ तो संसारनी अंदर आवुं बधुं करवुं बहु कठण छे, तो जीव साचे साचे न करी सके, खरेखर एने बहु कठण थई जाय। એ વર્ષો સુધી કંઈક ને કંઈક અલગ અલગ મહેનત કરતું રહે અને છતાં પણ ન થાય એનાથી, કારણ કે પહેલેથી જ એને મનની અંદર ધારી લીધું છે કે હું ના કરી શકું, એટલે એનો જે એફર્ટ છે એ પોઝિટિવ નહીં રહે। એની જ માનસિક શક્તિ એના કાર્યની અંદર બાધા આવશે, બાધા આપશે। बीजा कोई बाधा आपे के ना आपे, आपड़ा ज मनना विचारो आपड़ा ज कामनी अंदर बाधा बने। एटले एक्चुअली अंदर आपने सारा कामनी अंदर आपड़े पोते ज रोकता होईए छी, आपड़ा ज विचारो आपने रोकता होई छे, आपड़े पहले थी नक्की करी लीधुं छे। સંસારની અંદર તો આવું થઈ જ ન શકે, આપણે ના કરી શકીએ, બસ વાત ખતમ। એ જ વખતથી જબરદસ્ત શક્તિવાળું આપણું જે મન છે એ આપણી વિરોધમાં કામ કરવા લાગે છે, અનનોઈંગલી। આપણને પોતાને ખબર નથી કે આપણું મન આપણા વિરોધની અંદર કામ કરે છે, અને આપણા ફિક્સ આઈડિયા ઘણી વખત એટલા વિચિત્ર હોય છે। એક નોર્મલ વસ્તુ જો તમે તમારે કોઈક સારા કામે ક્યાંક બહારગામ જવું છે, સારે કામે જવું હોય એટલે સહજ છે કે આપણે સંસ્કારી છીએ તો શું કરવાના, જતા પહેલા ભગવાનના દર્શન કરશો, નવકાર ગણશો, પછી પગ બહાર મૂકશો, અને કો ઇન્સિડેન્ટલી એ જ વખતે એક બિલાડી તમારે આડી ઉતરી ગઈ, શું કરશો બોલો જોઈ? લગભગ શું કરીએ આપણે? સાચું બોલો, પાછા ને મોટા ભાગે શું કરે જીવો? એવું જ કરે, પાછા આવે। એટલે એ વાત આપણે એમ સમજીએ છીએ કે તીર્થંકર ભગવાન કરતા તે બિલાડીમાં તાકાત વધારે, કે તીર્થંકર પરમાત્માનું નામ લીધું એટલા માટે કે મારા કાર્યની અંદર હું ભગવાનનું નામ લઈને જાઉં છું, સફળતા મળશે મળશે અને મળશે, એટલે ભગવાનનું નામ લીધું છે ને, નહીં તો નહીં લેવો ને। અરે પછી બહાર નીકળ્યા અરે એક બિલાડી આગળ આવી એટલે બહાર પાછા અંદર વળી ગયા, ઇટ મીન્સ કે બિલાડીની તાકાત ભગવાનની તાકાત કરતા વધી ગઈ। તો પછી આપણે એમ ન કહેવાય કે અરિહંતે પરિણામ શરણમ પવાજેને, એના જગ્યાએ આપણે બોલીએ કે બિલાડી શરણમ પવજ્જામી, શું કરે?
જીવો અપશુકન ની ભાવના હોય ને એના મગજની અંદર, તો અપશુકનના કારણે મગજની અંદર કોઈને ફિક્સ આઈડિયા બેસી ગયા હોય કે આ ઘણા ના હોય છે, મોટાભાગના લોકોના આવા ફિક્સ આઈડિયા હોય છે. જેવી રીતના આપણે ગુજરાતની અંદર કે ગુરુવારે બોમ્બે નહીં જવું, સામો કાળ નડે, આવું ઘણા માનતા હોય તમે જુઓ, તમે ત્યાં સામો કાળ નડે એટલે ગુજરાતથી જેટલી ગુરુવારના દિવસે ટ્રેન જાય અને સામો કાળ નડે, જેટલી ફ્લાઇટ જાય નહીં સામો કાળ નડે, જેટલી ટ્રેન કે બસ કે ટેક્સીઓ કે કાર જતી એને બધાને નડે, કોઈને નડતા નથી. શું ગુરુવારે રોજ જેની કારણે જે અમદાવાદથી મુંબઈ જતા હશે ને એક્સિડન્ટ થતા હશે, કારણ કે અમદાવાદથી મુંબઈ જાઓ એટલે સાઉથ કહેવાય, અને દક્ષિણ દિશાની અંદર ગુરુવારે જઈએ તો સામો કાળ નડે એમ જ્યોતિષ શાસ્ત્રની અંદર કહેતા હોય. બરાબર, તો ઘણા અંધાનુકરણ આવી રીતના માને જ, તમે જોજો ઘણા ઘણા આવી રીતના. હા, પ્રશ્ન માટે જાણવા ખાતે હવે જો સાંભળો, જ્યોતિષ છે ને એ ઘણા ઘણા કારણોસર આપણે જોવાય છે. એક, સર્વ સામાન્ય વ્યક્તિને આત્મવિશ્વાસ દ્રઢ કરવા માટે કે મેં દિવસ જોયો છે, મુહૂર્ત જોયું છે, ચોઘડિયું જોયું છે, હું કામ કરીશ, મને સફળતા મળશે, આત્મવિશ્વાસ ક્રિએટ થયો. અચ્છા, બીજું, જ્યોતિષ જેવી વસ્તુ છે જ નહીં એવો કહેવાનો મારો અભિપ્રાય નથી, ક્યાંક ને ક્યાંક અસર કરતા પણ હોય, એટલે જ આપણે ત્યાં અંજન સલાહ અને પ્રતિષ્ઠાની અંદર મુહૂર્તો વગેરે જોઈએ તો છીએ, પરંતુ છતાંય તે આપણા નારચંદ્ર જૈન જ્યોતિષની અંદર, જ્યોતિષનો ગ્રંથ છે જૈન અને એનું નામ છે નારચંદ્ર જૈન જ્યોતિષ, એની અંદર સ્પષ્ટ રીતે કીધું છે, ન તિથિ ન નક્ષત્રમ ભાવોલ્લાસમ પ્રશસ્યતિ. કોઈ તિથિ નક્ષત્ર ચોઘડિયા મુહૂર્ત વગેરે કઈ જોવાની જરૂરત નથી, જો તમારા ભાવને ઉલ્લાસ હોય ભાવોલ્લાસમ પ્રશસ્યતિ. જો દ્રઢ ભાવ ઉલ્લાસ છે તો ચોક્કસ તમારું કામ સફળ થશે, થશે ને થશે. પરંતુ ઘણી વખત જે કામની અંદર ઘણા બધા વ્યક્તિની ભાવના અને શ્રદ્ધા જોડાયેલી હોય, એવા કાર્યની અંદર જ્યાં સમૂહ જોડાયેલું હોય એવા કાર્યની અંદર પાછું મુહૂર્ત જોવાનું કીધું છે. કેમ? તો કે અમુક માનતા હોય, અમુક ન માનતા હોય. ના માનતા હોય ને મુહૂર્ત જોવો ને એની અંદર કાંઈ વાંધો નથી આવવાનો, પણ માનતા હોય ને મુહૂર્ત ના જોવો તો વાંધો આવવાનો છે, એટલા માટે મુહૂર્ત જોવાનું કીધું છે. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતના, પણ આ આખો વિષય અલગ છે, બહુ સરસ વિષય છે આખું, હજી તો ઘણું બધું એની ઉપર એક્સપ્લેન કરી શકાય એવું છે, કારણ કે એક વખત મારા જમાનામાં આ મારો સબ્જેક્ટ રહેલો છે, મને ખ્યાલ છે કે શું કેટલું કેટલા પ્રમાણની અંદર આ સાચું હોઈ શકે આ બધું. પરંતુ અત્યારે આપણો વિષય અધ્યાત્મનો છે, આપણે એની ઉપર ઘણી શાસ્ત્ર તો છે જ ને, કારણ કે ભગવાનને પણ ભસ્મ ગ્રહ નડે તો થોડો વખત કાળ માટે, અને હજી એને અલગ રીતે કેવું પડે એની અપેક્ષા છે, એ શું છે એ થોડુંક જો એક્સપ્લેન કરો તો જ થઈ શકે. બરાબર છે, ક્યાં કેવી રીતના નડી શકે, ક્યાં ન નડી, જેવી રીતના ભગવાન એમની પાસે ઉપદેશ સાંભળવા લોકો આવતા, બરાબર છે, જે વખતે આવે અને પછી એને ભાવના થઈ જાય દીક્ષા લેવાની, તો પ્રભુ દીક્ષા આપતા કે નહીં આપતા? ભગવાન રોજ દીક્ષા આપતા, બરાબર, તો રોજ રેડીમેડ મુહૂર્ત આવતા હતા, રોજ આવે મુહૂર્ત તો ભગવાન રોજ આપતા હતા ને, ઇટ મીન્સ કે મુહૂર્ત વગર આપતા હતા ભગવાન. અચ્છા, બીજી એ વસ્તુ, સંપ્રતિ રાજાની વાત સાંભળેલી છે? એમને તો નિયમ હતો રોજ એક દેરાસરની પ્રતિષ્ઠા કરવાની, પ્રતિષ્ઠા થાય એ પછી અન્ન પાણી ગ્રહણ કરવાનું, આ બરાબર છે. તો સંપ્રતિ મહારાજાને રોજ પ્રતિષ્ઠાનું મુહૂર્ત મળી જતું હતું. જો આખી બધી વાત છે ને એ સાદવાદની અપેક્ષા એ લઈ જશો ને તો સમજાઈ જશે, એકાંતવાદની અપેક્ષા એ લેશો નહીં સમજાય. એટલે ક્યાંક જોવાનું, ક્યાંક નહીં જોવાનું, અનેકાંતવાદ સાદવાદ, બસ અત્યારે આટલું જ કહીશ, કારણ કે આપણો મેઇન સબ્જેક્ટ આપણે લઈશું. તો શ્રોત્રેન્દ્રિય પછી
મહત્વની ઇન્દ્રિય આંખ, ચક્ષુર ઇન્દ્રિય. એ ચક્ષુર ઇન્દ્રિય એને નિયંત્રણમાં લાવવા માટે અમુક ન કરવું, જ્યાં કંટ્રોલ કરી શકાય હોય ત્યાં કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવો, અને જે જે આ મુદ્દાઓ નોંધ્યા છે લગભગ આપણે આપણા ગ્રસ્ત જીવનની અંદર, શ્રાવક જીવનની અંદર ઇઝીલી ફોલો કરી શકીએ એમ છીએ. આ નહીં કરવાથી આપણું કંઈ જ અટકી નથી પડતું, બગડતું નથી, એવા મુદ્દાઓ નોંધ્યા છે. અને સામે ન જોવાથી ઘણા ઘણા પાપ એનાથી આપણે બચી પણ જવાય છે. મગજની અંદર એટલો કચરો ઓછો જાય છે, મનના પરિણામ બગડતા એટલા અટકે છે. જો આવા આવા પ્રકારથી આંખ ઉપર નિયંત્રણ કરીએ તો કેવી રીતના? તો કે એક વસ્તુ, લડાઈના પ્રસંગો વાળું ખાસ કરીને કંઈ પણ જોવું નહીં. એ સિરિયલ હોય, એ મૂવીઝ હોય, એ કોઈ પણ પ્રકારના એવા રિયાલિટી શો હોય કે કંઈ પણ હોય, જેની અંદર હિંસા વધારે છે. અને આજે તો ખાસ કરીને આપણા અમેરિકા દેશની અંદર આ વસ્તુની જાગૃતિ હવે વધી રહી છે. હવે તો તરત જ સામે આવી જાય કે ભાઈ આની અંદર આટલા આટલા હિંસક દ્રશ્યો છે, બાળકોને જોવા માટે આ હિતાવહ નથી, આવું ચોખ્ખું લગતા થયા છે. શા માટે? તો કે સાયકોલોજીકલી એ વસ્તુ પ્રૂવ થઈ ચૂકી છે કે વધારે પડતા હિંસક દ્રશ્યો એ કુમળા મનની અંદર નેગેટિવ અસર ઉત્પન્ન કરે છે. એ કુમળું બાલ માનસ એ હિંસક જલ્દી બની જાય છે. ફક્ત બાળક માટે જ આ અસર કરે છે એવું નથી, જેમ બાળક માટે અસર કરે છે એમ આપણા મગજ માટે પણ આ ખૂના મરકી વાળા દ્રશ્યો એ એટલા ને એટલા અસર કરે છે. આપણા મનની અંદર પણ ભયાનક રૌદ્ર ધ્યાન એ જોવા માત્રથી ચાલુ થાય છે. પડે પડે આપણા મનની અંદર, વિચારોની અંદર એ હિંસાની અનુમોદના આપણે કરીશું. એક નોર્મલ માણસ એની આ સાયકોલોજી છે. પિક્ચરની અંદર બે વસ્તુ વધારે હશે તો લોકો, કોઈ પર્સનલ વ્યક્તિની વાત નથી કરતો, ઘણા વ્યક્તિઓ સારા હોય છે એ આવું નથી પણ કરતા, પણ લગભગ જનરલ લોકો બે પ્રકારના દ્રશ્યોના કારણે પિક્ચર જોશે, પિક્ચર તરફ આકર્ષાશે. એક વલ્ગર દ્રશ્યો એની અંદર હશે તો, અને એક હિંસક દ્રશ્યો હશે એની અંદર તો. જેટલી વલ્ગારિટી વધારે અને જેટલી ક્રુએલ્ટી વધારે, એક્શન મૂવી, આજે જુઓ એક્શન મૂવી કેટલી ચાલે છે. એક્શન મૂવી એટલે શું? વોટ ઇટ મીન્સ? હિંસક. એક જેને કહેવાય કે રિવ્યુ આવ્યો હતો એની અંદર મેં વાંચ્યું હતું કે અમેરિકાની અંદર અમેરિકન કોઈ લોક માણસે જે રિવ્યૂ કર્યો હતો, અને અમેરિકાના ઘણા માણસો તો બહુ જાગૃત હોય છે, બહુ જાગૃત હોય છે. અહીંના અમુક વ્યક્તિઓ હિંસા વગેરેને બહુ પ્રોત્સાહન આપે છે, તો એની સામે થોડાક બુદ્ધિમાન માણસો, થોડાક છે, થોડોક વર્ગ છે. કાલે જ એક બુક મેં મારા જોવામાં આવી, હું જેને કહે કે મારા પરિચિતને ત્યાં કાલે ગયો હતો, તો એની નાની છોકરી 13-14 વર્ષની, અને એણે મને એક બુક બતાવી. આમ જ વાતથી વાત નીકળી, અને એણે એક બુકની વાત કીધી. ઓથરનું નામ છે એરિક સોસર, અને એણે એરિક સોસરે બુક લખી છે આખી અમેરિકાની અંદર આહાર વગેરે જે ફૂડ છે એ કેટલું ખરાબ રીતે પ્રોસેસ થઈ રહ્યો છે, અને એનો કેટલો જેને કહે કે એક જનમાનસ ઉપર, એક સામાન્ય માણસને કેટલું એનાથી નુકસાન થાય છે વગેરે વગેરે, ઘણી બધી વસ્તુની અંદર ચર્ચા છે. મેં તો માત્ર ઉપર છલ્લું એની અંદર કન્ટેન્ટ શું છે, એની અંદર શું વસ્તુ છે એ જોયું કાલે,
મને વાંચવાનો તો મોકો જ નહીં મળ્યો, એટલો ટાઈમ જ નહીં મળ્યો, કાલની જ જસ્ટ વાત છે. પણ એ વાંચીને હું સરપ્રાઈઝ થયો કે અહીંયા એવા પણ સારા માણસો છે કે જેની એ ચિંતા છે કે આ સમાજની અંદર અત્યારે જે ચાલી રહ્યું છે કેટલું ખતરનાક ચાલી રહ્યું છે, એની હિંમત કરી છે. યાદ રાખો, સાચું બોલવું અને સાચું લખવું એ બહુ હિંમતનું કામ છે. કારણ કે સાચું બોલનારને જરૂરી નથી કે સારો સાંભળનારો વર્ગ મળી રહે. અરે ઘણી વખત તો એવું થાય કે લોકો કે ના અમારે આનંદ સાંભળવું, તમે આ બરાબર નથી કહેતા, નહીં કહો આ બરાબર, ભલે કલ્યાણ માટે જ કીધું હોય, પણ છતાંય તે માણસના મનની અંદર એ તૈયારી નથી હોતી કલ્યાણ માટે સાંભળવાની. અને આ દેશની અંદર આટલી મોટી ઇન્ડસ્ટ્રી, કારણ કે આ તો મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એના જ વિરોધમાં એને લખ્યું છે, એની વિરોધમાં લખવા માટે સાહસ કેટલું જોવે. કારણ કે એને ખબર છે કે આટલા આટલા લોકોને પર્સનલ સ્વાર્થની અંદર બાધા આવશે, નુકસાન થશે. તમે કદાચ જો તમને મોકો મળે, હું તો વાંચીશ, મને ખબર છે કે હું તો વાંચીશ, ચોક્કસ વાંચીશ, કારણ કે બહુ કામની વસ્તુ છે. એક આપણી પોતાની જાગૃતિ આવે. એરિક શોસર નામ છે એનું, ઓથરનું, અને એ બુક અને એની અંદર બતાવ્યું છે કે કેટલું કેટલું નુકસાન પોતાના પર્સનલ સ્વાર્થ માટે જીવો કરે છે અહીંયા, એનું આખું બતાવ્યું છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે જેને થોડોક સ્વાર્થ હોય છે એ આ બધું તો જેને કહેવાય ને કે કરવાનું જ, આ બધા જ દ્રશ્યો અને આવા જ પિક્ચરો એ તો બનાવવાના જ. આપણે ગરણી રાખવાની છે, ગરણી. પાણી પીતા પહેલા આપણે શું કહીએ, ગાળી દઈએ, અથવા તો ઓલું જેને કે ફિલ્ટર છે મૂકી દઈએ ને પછી આપણે એની અંદર ફિલ્ટરમાંથી પાસ કરીને પાણી પીએ, પાણી ગાળીને પીએ. પરંતુ વિચારો એ એમને એક્સેપ્ટ કરી લઈએ છીએ આપણે ગાળ્યા વગર, એના માટે કંઈ જ નથી. આપણે ત્યાં કીધું ચાર પ્રકારની આજ્ઞા આપી છે, દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, વસ્ત્રપૂતમ પીબેત જલમ, સત્યપૂતમ વદેત વાક્યમ, ધર્મપૂતમ સમાચરેત. બહુ સરસ નીતિવાક્ય છે આ ચાર. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, આંખથી પહેલા જોવું અને પછી પગ મૂકવો. એમ કીધું પણ છે ને કે ભાઈ નીચે જોઈને ચાલતા ત્રણ ગુણ પડાય, કાંટા ટલે, દયા પલે અને પગ પણ નવી ખરડાય. હે, દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, વસ્ત્રપૂતમ પીબેત જલમ. વસ્ત્રથી ગાળી અને પાણી પીવું. સત્યપૂતમ વદેદ વાક્યમ, સત્યથી ગાળીને વાણી બહાર નીકાળવી, વચન બહાર નીકાળવું. સત્યયુક્ત હોવું જોઈએ, સત્યની ચારણી રાખવાની છે અને પછી આપણે બોલવાનું છે. અને એવી રીતના જ ધર્મપૂતમ સમાચરે, અને ધર્મનું ધ્યાન રાખીને આચરણ કરવાનું છે કે જે આવ્યું એ લોકોએ આપ્યું, એ લોકો પોતાના સ્વાર્થ માટે બધું જ પ્રકારનું દેખાડવાનું. આપણે કેવું જોવું છે, કેવું નથી જોવું એ આપણે વિચારવાનું છે. તો હું એ વાત કરી રહ્યો હતો કે રિવ્યુ આવ્યો હતો ને, એ રિવ્યુની અંદર બતાવ્યું કે એક મિનિટની અંદર એવરેજ કેટલા બીભત્સ દ્રશ્ય આવે છે, કેટલા હિંસક દ્રશ્ય આવે છે, એની કેવી માઠી અસર થાય છે. એક દિવસની અંદર એક માણસ, એક છોકરો કે એક માણસ જો કલાક કે બે કલાક ટીવી અથવા તો એના દ્રશ્યો જોતો હોય તો એના મગજ ઉપર ક્રૂર હિંસક દ્રશ્ય અને બીભત્સ દ્રશ્યનો કેટલો મારો ચાલે છે આ ટીવી દ્વારા, એવું એક ગોરા વ્યક્તિએ જ આખું તારવણ નીકાળ્યું હતું અને પછી કન્ક્લુઝન નીકાળીને કીધું કે આની સમાજ ઉપર બહુ જ ખરાબ અને માઠી અસર થઈ રહી છે. અને જે આપણે જોઈએ જ છીએ, આજે એક માણસ અચાનક ખૂંખાર બની જાય છે, ભયાનક હિંસાઓ કરી નાખે છે અને રીઝન તો કે લગભગ કાંઈ જ નથી. શું છે એની પાછળનું કારણ? એને બચારાને આવી કંઈક વસ્તુઓ
જોઈ જોઈને એના મગજને એણે બગાડી નાખ્યું છે. એનું મગજ વિકૃત થઈ ગયું છે, એનું મગજ ખરાબ થઈ ગયું છે, એનું મગજ હવે વિવેક શક્તિ ખોઈ બેસ્યું છે, એનું મગજને હવે ખબર પણ નથી કે એને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શેનાથી હાનિ છે, શેનાથી લાભ છે, શું સારું છે, શું ખોટું છે, એનું વિવેક હવે રહ્યો નથી. કેમ? તો કે આંખ દ્વારા એને એટલું એટલું ખરાબ જોઈ નાખ્યું છે. આંખ એ પ્રવેશ દ્વાર છે વિચારોનું, વિચારોનો પ્રવેશ દ્વાર છે. એટલે જ આપણા હાથની અંદર છે શું જોવું શું ન જોવું, આપણા કંટ્રોલમાં છે. જે વ્યક્તિએ પોતાનું મન દૂષિત નથી થવા દેવું, મન સડી જાય, ગંદું થઈ જાય, વાસવા મારવા માંડે, આસપાસના લોકોનું હાનિ કરે અને પોતાના આત્માને પણ હાનિ કરે, કમસે કમ મારે એવું આંખો દ્વારા જોવું નથી, આ માણસ નક્કી કરી શકે છે. હું એમ નથી કહેતો કે આપણે ટીવી જોવાનું છોડી દો, કારણ કે એ વધારે પડતું થઈ જશે, કારણ કે એટલી આપણી તૈયારી નહીં હોય, લોકોની બધા લોકોની એવી તૈયારી નહીં હોય. એટલે હું જો કદાચ આમ કહીશ તો તમે થોડુંક પણ કરતા હશો ને તો એ પણ નહીં કરો. એટલે હું એટલું કહીશ કે જેટલું તમે ઇઝીલી કરી શકશો. અને એ છે શું? તો કે લડાઈના દ્રશ્યો ન જોવા, એટલે કે એવી એક્શન મૂવીઝ કે એવું કંઈ પણ હોય. બીજી વસ્તુ છે જેની અંદર વલ્ગારિટી ખૂબ આવતી હોય, એવો કચરો મગજની અંદર આંખ દ્વારા જાય એમ હોય, આંખથી એવું મારે દ્રશ્ય નથી જોવું, કારણ કે જ્યારે હું જોઈશ ત્યારે તો મને બહુ સારું લાગશે ચોક્કસ, પણ હું મારા મગજને એકદમ ખરાબ કરી નાખીશ. આપણે હેલ્થ કોન્શિયસ છીએ ને શરીર માટે, આપણને ભેલપુડી, પકોડા, ભજીયા, તળેલું, હે, આવું આવું બહુ ભાવતું હોય છે, પણ હેલ્થ કોન્શિયસ જો આપણે થઈ જઈએ તો આવો કચરો રોજ રોજ ખાઈશું ખરા? સાત્વિક આહાર લેવાનું આપણે પસંદ કરીએ, આપણને ખબર છે કે આવો કચરો જો આ શરીરની અંદર જશે તો મારું આ ખૂબસૂરત શરીર જે છે, આ આજે સ્વસ્થ છે, નકામું થઈ જશે, બહુ ઝડપથી નકામું થઈ જશે. એટલે ખોટો ગાર્બેજ, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, થળેલું, આવું તીખું તમતમતું આવ્યું મારે કોઈક વખત કદાચ આપણે ખાઈ લેતા હોય, પણ લગભગ આપણે હેલ્થ કોન્શિયસ જો કોઈક જીવ હોય તો શું કરશે? કંટ્રોલ કરશે, કરશે ને. એવી રીતના જ જો શરીર માટે આપણી આટલી જાગૃતિ છે કે શરીર ન બગડે, મારે કચરો નથી ખાવો, શરીરની કિંમત વધારે કે આપણા મગજની કિંમત વધારે? શરીર એ ડબ્બી જેવું છે અને મગજ એ ડબ્બીની અંદર રાખેલા રતન જેવું છે. રતનની કિંમત વધારે કે ડબ્બીની કિંમત વધારે? ડબ્બીની જરૂરત છે, ડબ્બી અકબંધ રહેવી જોઈએ, પણ ડબ્બી રહી જાય અને રતન કોઈ લઈ જાય એવું ના થવું જોઈએ. આપણું મગજ પણ સલામત, કારણ કે આપણે જે સુખ દુઃખનો અનુભવ કરીએ છીએ આ બધો જ સુખ દુઃખનો અનુભવ આપણે મગજ થકી કરીએ છીએ. જગતના બધા જ સુખના સાધનો હશે, પરંતુ જો આપણું મગજ બરાબર નહીં હોય તો એ સુખના સાધનો પણ આપણને સુખ નથી આપી શકવાના. કીધું પણ છે ને કે ચાંદની રાત મેં બરસાત બુરી લગતી હે, ઘર મેં હો અર્થી તો બારાત બુરી લગતી હે, લાખ સજાઓ સામાન મેરે દોસ્તો, દિલ મેં હો એક ગમ તો હર ચીજ બુરી લગતી હે. કે મગજ જો ખરાબ થઈ ગયું હશે
મગજની અંદર જ ટેન્શન હશે, મગજની અંદર જ તાણ હશે, મગજની અંદર જ સ્ટ્રેસ હશે, મગજ જ જો સડેલું હશે તો બધી જ વસ્તુઓ ભલે આપણી પાસે હશે પરંતુ કાંઈ નહીં હોય. મગજનું તો સારી રીતે રક્ષણ કરવું જ પડશે. મગજનું રક્ષણ એટલે વિચારોનું રક્ષણ. વિચારો જેનાથી ખરાબ થાય છે એવો ગાર્બેજ આપણે આંખ દ્વારા મગજની અંદર જે નાખતા હોઈએ છીએ એ ત્યાં એને સ્ટોપ કરવાનું છે. લડાઈના દ્રશ્યો એ નહીં જોવાનું, ભલે ગમે એટલા ગમે, ચટપટા પદાર્થો ખાવો મજા જ આવે પણ પછી હેરાન જ થવાય. એવી રીતના જ આ બધું જોવામાં ભલે મગજ મજા આવે પરંતુ પછી તો છેલ્લે એને હેરાન જ થવાના છે, એનો આત્મા એટલો જ બગડવાનો છે. બીભત્સ દ્રશ્ય નહીં જોવા. અને નિમ્ન પ્રકારનું સાહિત્ય એ ખાસ નહીં વાંચવું. એની અંદર ત્યાં આંખોનો ઉપયોગ આપણે કરીએ છીએ, જે ઘાસલેટું સાહિત્ય કહેવાય ને, ઘટિયા સાહિત્ય, એવું પ્રકારનું કોઈ પણ ઘટિયા સાહિત્ય નહીં વાંચવું. એવી કોઈ ગોસિપની મેગેઝિન નહીં વાંચવાની. આપણને ગોસિપની મેગેઝિનની અંદર બહુ ઇન્ટરેસ્ટ હોય, એક ધર્મની બુક હોય અને બીજી ગોસિપની મેગેઝિન હોય, કયું આપણે હાથમાં તરત ઉઠાવીશું? શું થયું? આપણને ક્યુરિયોસિટી છે. આ એક આપણો નેચર પડી ગયો છે, એને બદલાવવાની જરૂરત છે. આવું મારે આંખથી વાંચવું નથી, આંખનો આવો દુરુપયોગ કરવો નથી. આ બધો જ કચરો છે, ગાર્બેજ છે. નો ગાર્બેજને નો કરતા શીખવાનું છે આપણે. શરૂઆતની અંદર તકલીફ પડશે જો આદત હશે તો, ઊંધી વિપરીત આદત હશે, પરંતુ નો કહેતા એક વખત શીખો જાતને. આપણે બીજાને તો નો કહીએ છીએ. નાનો છોકરો આપણે ત્યાં કંઈક આપણા બરાબર આપણા મનના મુતાબિક ન કરતો હોય તો આપણે શું કહેશું? નો નો બેટા, આ નહીં કરતું. એમ આપણે બીજાને તો નો કહીએ છીએ, આપણે આપણા મનને કોઈ દિવસ નો કહીએ છીએ કે નો આ નથી કરવાનું? આપણું છોકરું તો કદાચ આપણું માને પણ છે, આપણું મન તો બિલકુલ નથી માનતું. એને કંટ્રોલમાં કરીએ ને આપણે પહેલા, એને કંટ્રોલમાં કરીએ. અને આ આવી રીતના કરી શકાય છે. અને કેવી રીતના આંખનો સદુપયોગ કરવો, શું કરવું, દુરુપયોગ ન કરવો, આવી રીતના કંટ્રોલ કરવું, અને સદુપયોગ કરવાથી કંટ્રોલ કરવો કેવી રીતના? રોજ સારું સાહિત્ય એટલીસ્ટ બે પેજ ત્રણ પેજ મારે વાંચવા વાંચવા અને વાંચવા. આંખથી સારું ઇનપુટ કરો. જેવી રીતના આપણે ગાર્બેજ નાખીએ છીએ એના જગ્યાએ આપણે સારું, ખરાબ ન ખાવું અને સારું ખાવું હેલ્થ માટે. એવી રીતના જ ખરાબ ન વાંચવું અને સારું વાંચવું. પરમાત્માના દર્શન કરવા, સદગુરુઓના દર્શન કરવા, સજ્જનોનો સાથે મેલમેલાપ કરવો, આ બધું જ આંખના સદુપયોગ માટે છે. એવી રીતના જ હવે વાત આવે છે જીભની. કારણ કે નાક એ ક્યાંય થોડીક સરળતા છે નાકની અંદર, એટલે પહેલાં થોડુંક જેને કે ટફ આપણે કહી જઈએ. હા, કારણ કે એના ઉપર આપણે બહુ ધ્યાન રાખવું જરૂરી છે. જીભની વાત જે રીતના થોડીક વાર પહેલાં જ કીધી કે આ જે જીભ છે, બે બે વસ્તુ એની પાસે છે. ન ખાવા જેવું ખાઈને આપણે કર્મબંધન કરીએ છીએ અને ન બોલવા જેવું બોલીને કર્મબંધન. ન બોલવા જેવું બોલીને આપણા વ્યવહારો અને સંબંધો આપણે બગાડીએ છીએ. કોઈને પણ દુશ્મન બનાવવો હોય, બસ જીભને બેફામ મૂકી દો, ખુલ્લી છુટ્ટી, જગત આખું દુશ્મન બની જશે. બહુ આસાન છે. જીભથી જેટલા દુશ્મન બની શકે છે ને, ભાગ્યે જ બીજી કોઈ ચીજથી આપણે દુશ્મન બનાવી શકીએ. એટલે જ કીધું છે કે વચન રતન મુખ કોટડી, ચૂપ કર દીજે તાલ, ગ્રાહક હોય તો દીજીએ વાણી વચન રસાલ. કે વચન છે એ કેવા છે?
તો કે વચન રતન, રત્ન જેવા છે એ જેવેલ છે, એ હીરા છે. વચન રતન મુખ કોટડી, એ રત્નો છે. તમારા ઘરની અંદર તે જ્વેલરી હોય તો ક્યાં મૂકો? ટેબલ ઉપર, ડાઇનિંગ ટેબલ ઉપર મૂકો તો ક્યાં મૂકો? ઓલા જે કે જે ટી ટેબલ હોય કે જ્યાં ઓલી ચેર સોફા ચેર હોય કે ક્યાં આમ નોર્મલ આપણે શોકેસ હોય એની અંદર મૂકો? નહીં, શો ક્યાં? સેફની અંદર. અને પછી ઉપરથી પાછું ખુલ્લું ના મૂકો, એને તાળું. તો કે વચન રતન મુખ કોટડી ચૂપ કરી દીજે તાલ. ચૂપ એટલે મૌનનું તાળું. હા, મૌનનું તાળું લઈને એને નાખી દેવાનું છે અંદર જ, બંધ કરી દેવાનું છે વચનને. અને ક્યારે એનો ઉપયોગ કરવાનો છે વચનનો, ક્યારે એ રત્ન બહાર નીકળવાના છે? તો કે ગ્રાહક હોય તો દીજીએ. તમે ધંધો કરતા હો જ્વેલરીનો, રત્નોનો, હા, અને કોઈક તમારી દુકાનની અંદર ફાટેલ તૂટેલ કપડાવાળો આવે અને કે કે જ્વેલરી બતાવો, ને તમે શું કહો? પછી આવજો ભાઈ, કારણ કે આપણને ખબર છે કે આ ફાટલા તૂટલા કપડાવાળો એ કપડાં કઈ ઠેકાણા નથી, એ જ્વેલરી શું ખરીદવાનું છે? કોઈક બરાબર દેખાય હે તો તમે જેને કહેવાય નહીં કે એને રત્ન બતાવશો ને, કે એમને બતાવી દેશો. ગ્રાહક હોય તો દીજીએ, જે વાણી છે એ ગ્રાહક હોય, સામે યોગ્ય હોય, પાત્ર હોય, તો એ પાત્રને પછી તમે ગ્રાહક હોય તો દીજીએ વાણી વચન રસાળ. યોગ્ય અને પાત્ર વ્યક્તિની સામે બોલેલું એ સફળ, અને અયોગ્ય અને અપાત્ર એની સામે બોલેલું, આ તો કેવું છે ખબર છે? આકાશમાંથી વરસાદ વરસતો હોય, લીમડાના ઝાડને એ પાણી મળે તો પાણી કડવું બને, કેરીના ઝાડને એ પાણી મળે તો મીઠું સ્વાદ આવે. એ જ વરસાદનું પાણી સાપ પીવે તો એનું ઝેર બને, એ જ વરસાદનું પાણી કાલુ માછલીના પેટમાં જાય તો મોતી બને. ચીજ એની એ છે, પાત્રતા ભેદે અલગ અલગ રીતે કન્વર્ટ થાય છે એ વસ્તુ. એવી રીતના જ જો પાત્ર હોય તો આપણું જે બોલેલું છે ને એ સારી રીતે કન્વર્ટ થાય, અને જો પાત્ર ના હોય, બેફામ આપણે જો વચનનો ઉપયોગ કરીએ અપાત્રની સામે અને ખોટી રીતે, રત્નો એ ફેંકવા માટે નથી, એવી રીતના જ વાણી પણ જેમ આવે તેમ ફેંકાફેંક કરવા માટે નથી, વાણી પણ નથી. ગંદુ પાણી એ શરીર બગાડે છે, અને ગંદી વાણી એ બધું બગાડે છે, બધું બગાડે છે. ખાઈ ઠેકાણે નથી રહેવા દેતું એ ગંદી વાણી. અને એટલા માટે વચન, વાણી, જીહવેન્દ્રિય, આ ઇન્દ્રિયને કંટ્રોલમાં કરવા માટે થોડાક નિયમો છે કે હું અભક્ષ્ય અને અપેય જે છે જ્યાં જ્યાં છોડી શકું ત્યાં ત્યાં છોડું. અભક્ષ ખાવાનું, કે ભલે હું ટોટલ બધા જ દિવસો અભક્ષ્ય છોડી નથી શકતો, તો હું રોજ ખાતો પણ નથી. જેવી રીતના એક નોર્મલ સમજો કે અહીંયા બેઠેલા હોય, ઘણા કદાચ કંદમૂળ નહીં છોડી શકતા હોય, બરાબર છે, પણ રોજ નહીં ખાતા હોય. જો તમે છોડતા નથી તો રોજ ખાતા પણ નથી, બરાબર છે. તો જે દિવસે નથી ખાતા એ દિવસે છોડવાની ભાવના રાખી. અપેય, ન પીવા યોગ્ય પદાર્થો જો રોજ પીતા નથી તો જે દિવસે નથી પીતા એ દિવસે છોડવાની ભાવના રાખવી. કારણ કે છોડવા આવી રીતના નાનો નાનો ત્યાગ અને થોડીક થોડીક છોડવાની શરૂઆત એ ક્યારેક ને ક્યારેક આપણને મોટા ગુણ તરફ લઈ જશે. એક નાની નાની આદત, આપણે કહીએ ને ટીપે ટીપે સરોવર ભરાય, હા,
એવી રીતના જ ગુણોની બાબતમાં છે કે ત્યાગનો ગુણ એવી રીતના જ વિકસે છે. એમને એમ કે જીવનની અંદર સીધે સીધો ત્યાગ નથી આવી જતો. અપેયની અંદર જે જે અપેય હોય અને જે જે વધારે નુકસાનકારી હોય એવા બધા જ પ્રકારના અપેય, ના એની અંદર જેને કહેવાય ને કે કોલ્ડ ડ્રિંક્સ પણ આવે છે, એ કેટલા ખતરનાક છે. હવે તો પ્રૂવ થઈ ગયું છે કે જે કોલ્ડ ડ્રિંક છે ને એ એટલું હાનિ કરે છે આપણા આંતરડાને, આંતરડાની અંદર છિદ્ર પાડે છે. એ કોલ્ડ ડ્રિંક પણ આપણે જેને એકદમ નિર્દોષ સમજીએ છીએ, અને આજે તો અમેરિકાની અંદર એવા નિયમો આવી ગયા છે આપણા આ દેશની અંદર કે અમુકથી વધારે પેક કોલ્ડ ડ્રિંકનો બંધ થઈ ગયો ને. એનું બંધ થવાનું કારણ શું? આટલો પહેલા મોટા પેક વેચાતા હતા, હવે એની ઉપર કંઈક રિસ્ટ્રિક્શન આવી ગયું મેં એવું સાંભળ્યું છે ન્યુયોર્ક સિટીની અંદર, બરાબર છે? એટલે ક્યાંકથી ચાલુ થયું છે, બરાબર છે? શા માટે? એ શરીરને ભયાનક હાનિ કરે છે. ઓબેસિટી જેનાથી ન્યુયોર્ક સૌથી વધારે પીડાય છે, અમેરિકાની અંદર આ સૌથી વધારે તકલીફ છે ઓબેસિટીની. એ ઓબેસિટીના મેઇન રીઝનની અંદર એક આ પણ છે. આપણે ઘણી વખત એને બહુ જ નોર્મલ અને સિમ્પલ માનીએ છીએ. પણ તો જ્યાં જે જે અપેય છે, ન પીવા લાયક એવી જે જે વસ્તુઓ છે, જેટલા પ્રમાણની અંદર આપણે રિડ્યુસ કરી શકીએ એટલું તો રિડ્યુસ કરીએ. ટોટલ બંધ નથી કરી શકતા ને. આપણે ત્યાં એવા દાખલા આવે છે, કવળયક્ષનો દાખલો આવે છે, તમે સાંભળેલો હશે. કવળયક્ષ કોણ છે? પાલિતાણા જે છે સિદ્ધક્ષેત્ર આપણું તીર્થ, એના અધિષ્ઠાયક દેવ. એના પૂર્વજન્મનું વર્ણન તમે સાંભળેલું છે? એ પૂર્વજન્મની અંદર ઠાકરના છોકરા હતા અને ભયાનક દારૂ પીવાની અને લત, ભયાનક લત. તો એના દોસ્તારો દારૂ છોડાવવા માટે મહારાજ સાહેબની પાસે લઈ ગયા, વજ્રસેન સુરી મહારાજ, મહાન આચાર્ય ભગવંત હતા એની પાસે, અને કીધું કે આને આને દારૂ છોડાવું. ઓલો કે ગમે તે કરું પણ દારૂ તો હું ના છોડી શકું મહારાજ, દારૂ તો ના છોડી શકું. મને ખબર છે કે ખરાબ છે પણ એ ના છોડી શકું. તો આપણા આચાર્ય ભગવાન તો કેટલા કરુણાવાળા, વિચાર તો કરો કે કોઈકને કોઈક ઓપ્શન આપે છે ત્યાં. આપણો ધર્મ, મેં હમણાં જ થોડી વાર પહેલા કીધું કે જો પાડવો હોય તો બહુ સરળ છે, ન પાડવો હોય એમ કે છે કે કઠણ છે. જેને પાડવો છે એના માટે બહુ સરળ છે, એકદમ સીધા સાધા નિયમ પણ છે એની અંદર. કે આચાર્ય ભગવંતે જોયેલું આ બચારો નહીં છોડી શકે દારૂ, કરુણા છે આચાર્ય ભગવંતના હૃદયની અંદર. એને થયું કે આ બચારો દારૂ નહીં છોડી શકે, બરાબર? તો આચાર્ય ભગવંતે શું નિયમ આપ્યો એને? એમ નથી કીધું કે તું દારૂ છોડી દે ટોટલ, એમ કીધું કે ઠીક છે તું એક કામ કર, જ્યારે ન પીવો હોય, સાંભળો મજાની વાત છે આ, ન પીવો હોય ત્યારે તું છોડી દે. આટલું તો તું કરી શકે. તો કે કેવી રીતના? તો કે ન પીવો હોય ત્યારે કપડાને ગાંઠ લગાવી દેવાની, કપડાને ગાંઠ લાગે હોય ત્યાં સુધી દારૂ પીવાની બંદી. અને જો પીવો જ હોય, પીવાની છૂટ નથી, પણ જો તારે પીવો જ હોય તો કપડાની ગાંઠ ખોલી નાખવાની. જ્યાં સુધી ગાંઠ છે ત્યાં સુધી બંદી, અને પીવાની છૂટ ત્યાં નથી આપી ગઈ, પણ ત્યાં એને દારૂ અમુક સમય માટે બંધ કર્યો છે, બરાબર છે? હવે આવો નિયમ કોઈને પણ આપે, કોઈ પણ દારૂની લત વાળો ના પાડે ખરો? એની અંદર તો એને પીવો છે ત્યારે પીવાની છૂટ છે એની અંદર. બોલો કેવું, કેટલું સરસ જીન. અને એક વખત ગાંઠ સખત લાગી ગઈ, તે છૂટે જ નહીં ગાંઠ, કોઇન્સિડેન્ટલી આવું થઈ ગયું. હવે ઓલાએ કીધું કે હું જ્યાં સુધી ગાંઠ નહીં ખુલે ને ત્યાં સુધી નહીં પીવું, કારણ કે મને આચાર્ય ભગવંતે બંધ નથી કરાવ્યો, એટલા પરમ કૃપાળુ હતા. એને મેં પ્રોમિસ આપ્યું છે, આવા કૃપાળુ હે કેટલી મારા ઉપર દયા કરી છે કે હું આ વસ્તુનો ગુલામ, આ વસ્તુ મારાથી છૂટતી નહોતી, તો એમને એટલું ઉદાર દિલ રાખ્યું, કોઈ જોર જબરદસ્તી મારી ઉપર ન કરી, તો હવે હું પણ જ્યાં સુધી આ ખુલશે નહીં ગાંઠ, દારૂ ત્યાં સુધી તો નહીં જ પીવું.
અને ગાંઠ ખુલી જ નહીં, દારૂ પીધો નહીં, અને એટલી ભયાનક એને લત હતી, નસો તૂટવા માંડી, તડપડવા માંડ્યો. બીજાએ કીધું કે હવે પી લે, હવે આટલું બધું છે ને, કોઈક વખત તો પા ચાલે, હવે આપણી બાધા કેવી, કે આપણે જઈને કે થોડાક રંગમાં આવી જઈને બાધા લઈ લઈએ ને, તોય તે પછી એની અંદર ઓપ્શનો ઘણા હોય, કે બહાર જઈએ તો છૂટ, હોટલમાં જઈએ તો છૂટ, કોઈના લગ્ન પ્રસંગે જઈએ તો છૂટ, કોઈની પાર્ટીમાં જઈએ તો છૂટ, કોઈ ખાસ દિવસની અંદર છૂટ, અને મફતમાં મળે તો છૂટ. ક્યારેક તો ચાલે, હવે ક્યારેક તો કરે, પણ ઓલાએ તો જે એક વખત લીધું કે નહીં, નહીં એટલે નહીં એટલે નહીં, એને મૃત્યુ મંજૂર રાખ્યું. પરંતુ પ્રતિજ્ઞા, જેટલા આટલી નાની પ્રતિજ્ઞા લીધી એમાં એ દ્રઢ રહ્યો, અને એ દ્રઢતાના પરિણામે એટલા ઉચ્ચ પરિણામ, એ મરીને દેવ થાય છે, કવળ યક્ષ અભિરામ. આપણે જે કપરદી યક્ષ કહીએ છીએ, કવળ યક્ષ જેને કહીએ છીએ, આ એના પૂર્વજન્મની સ્ટોરી છે. એટલે અપેયને ટોટલ ના છોડી શકાય, ટોટલ છોડવાની ભાવના રાખવાની, અભક્ષ અને અપેયની. પણ કદાચ આપણે એટલા હજી તૈયાર નથી, તો એનો અર્થ એની અંદર શરમાવાની કે ડરવાની જરૂરત નથી, થોડુંક થોડુંક તો છોડી શકાય છે ને, થોડુંક થોડુંક છોડવાનું, કે મહિનાની અંદર હું કમસે કમ 5 દિવસ અભક્ષ નહીં ખાઉં, 5 દિવસ અપેય નહીં પીવું, અહીંથી પણ ચાલુ કરી શકાય છે. આ તો એકદમ મિનિમમ કહેવાય કે 5 દિવસ તો પાડી શકીશ ને, અને 5 દિવસ જો બની શકે તો તિથિના દિવસે જ આ નિયમ લેવાનો. એટલે કેટલો મોટો ધર્મ થઈ જાય જુઓ તમે, કે મહિનાની અંદર 5 દિવસ જો બાધા લેવી હોય તો કોણ છે એવો કે ન લઈ શકે. અહીંથી જીભનો કંટ્રોલ ચાલુ કરવો, ક્યાંકથી ચાલુ કરવું જોઈએ જીભે. જો ક્યાંકથી ચાલુ કરશે તો ક્યારેક ને ક્યારેક એની અંદર એ બળ એ જાગ્રત થશે, અંદરથી આત્માની અંદર પડેલું છે, સુષુપ્ત અવસ્થાની અંદર બળ પડેલું છે, પણ એ બળને જાગ્રત તો કરવું પડશે ને. એમનેમ કોઈ પહેલવાન નથી બની જતો. પહેલવાન બનવા માટે શું કરવાનું છે? રોજ થોડીક થોડીક એક્સરસાઇઝ કરવાની છે. થોડીક થોડીક એક્સરસાઇઝથી ચાલુ કરે તો એક વખત મસ્ત પહેલવાન બને, ફર્સ્ટ ક્લાસ બોડી બની જાય, મસલ સોસલ્સ એકદમ ખૂબસૂરત વ્યક્તિ બની શકે, બરાબર છે? ક્યાંક થોડીક એક્સરસાઇઝ ચાલુ કરે તો એ ત્યાં સુધી પહોંચી શકે. એવી રીતના જ ત્યાગ માર્ગ પણ થોડોક થોડોક ક્યાંક ચાલુ તો કરવો જોઈએ, ક્યાંકથી તો સ્ટાર્ટ કરીશું ને. આપણે આખી જિંદગી તો આપણી જાતને કોઈક વસ્તુના ગુલામ તો નહીં રાખીએ ને. આપણું આપણું આ જીવન તે તે વસ્તુનું ગુલામ છે, એ તો વાત નક્કી ને ભાઈ. આપણે નથી છોડી શકતા, એ આપણી કમજોરી છે. પણ આપણે એટલું તો માનશું ને કે ભાઈ આપણે આપણે આટલા તાકાતવર, પણ આ એક પૂતગલના આપણે ગુલામ, કે આપણા વગર એ પૂતગલને ચાલે, પણ એ પૂતગલ વગર આપણને નથી ચાલતું. કેવી હાલત છે કે નોકરને આપણા વગર ચાલે, પણ આપણને નોકર વગર ન ચાલે. એટલે એક્ચ્યુઅલમાં આપણે નોકરના નોકર. એવી રીતના જ આપણે આ અભક્ષ ને અપેય એના આપણે ગુલામ. ઠીક છે, ઓકે, પણ કમસે કમ એ ગુલામોમાંથી છૂટવા માટે થોડીક તો કોશિશ કરવાની છે ને. ગાંધીજીએ ક્યાંક સ્ટાર્ટ કર્યું તો આખું ઇન્ડિયા આઝાદ થઈ શક્યું. આપણે તે આત્માને આઝાદ કરવા માટે ક્યાંકથી તો સ્ટાર્ટ કરવું પડશે ને. એક નાની અમથી મૂવમેન્ટ જરૂરી છે. આ ઇન્દ્રિયોને, બધી જ ઇન્દ્રિયોને થોડીક થોડીક મૂવમેન્ટથી શરૂઆત કરવાની છે, તો આત્મા છૂટશે. આપણે એમ કહીએ કે ભાઈ આત્મા મોક્ષ જોવે છે, મોક્ષ, પણ ક્યાંકથી તો આવી રીતના જ ચાલુ કરવું પડશે ને. ઓલા ખીચડીને કિનારે કિનારેથી ખાઓ તો વચ્ચે ઠંડી પડી જશે, એમ આ ધીરે ધીરે ઇન્દ્રિયોને જીતો તો આત્મા જીતાશે. મન મરણે ઇન્દિય મરણમ, ઇન્દિય મરણે મરંતી કમ્માય, કમ્મ મરણે મોખો, મોખે સુખમ નિરાબાહમ. આ ચેન્જ છે. શું ચેન્જ કે છે?
મનનું મૃત્યુ થવાથી, એટલે કે એને કંટ્રોલમાં કરવાથી, મૃત્યુ એટલે કંટ્રોલ, મનને કંટ્રોલમાં કરવાથી ઇન્દ્રિયોને કંટ્રોલ કરી શકાય છે. ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરવાથી ઇન્દ્રિય મરણે મરંતિકમ્માઈમ, કર્મનું મૃત્યુ થાય છે, કર્મથી છૂટી શકાય છે. કારણ કે આ ઇન્દ્રિયો જ કર્મનો પ્રવેશ દ્વાર છે, અને એ ઇન્દ્રિયોને સ્ટોપ કરવાથી ક્યાં કર્મથી મુક્ત થવાય છે. કમ્મ મરણે મુખમ, કર્મનું મૃત્યુ થવાથી એની નિર્જરા સંપૂર્ણ થઈ જાય તો મોક્ષ. મુખ્ય સુખમ નિરાબાહમ, અને મોક્ષ મળે તો અવ્યાબાદ સુખ પ્રાપ્ત થાય છે. આ ક્રમ આપ્યો છે પ્રભુ શ્રી મહાવીર સ્વામીએ. તો ચાલુ આવી રીતના જ કરવાનું છે ઇન્દ્રિયોથી. હું અભક્ષ કે અપે, થોડાક દિવસો તો કમસે કમ છોડું. એક બીજી વસ્તુ, થોડાક દિવસ હોટલ છોડું, ભલે હું હોટલની અંદર નોર્મલની અંદર જઈને જૈન ખાવાનું ખાતો. આપણે ઘણી વખત એમ છે કે ભાઈ હું તો હોટલમાં જઉં છું પણ જૈન જ ખાઉં છું. હું એટલે જૈન ખાઉં છું એટલે શું કે આપણે ભાઈ અભક્ષ નથી ખાતા, કાંદા બટાકા નથી ખાતા કે એવું બધું નથી ખાતા, પણ આખરે હોટલ, હોટલ, અમારા ગુરુમાં છે ને હોટલ શબ્દની બહુ સરસ વ્યાખ્યા કરતા કે એની અંદર લખ્યું હોય હિન્દુ હોટલ, એટલે તમે હિન્દુ હો, યદી આપ હિન્દુ હો, ટલ મતલબ ટલો યહાં સે, યદી આપ હિન્દુ હો તો, ક્યોંકિ યહાં રહેને જૈસા નહીં હૈ, આપકા હિન્દુત્વ યહાં ખતરે મેં હૈ, ક્યોંકિ યહાં જો ભી ચીજ બનતી હૈ વો ઉસ ઢંગ સે બનતી હૈ જિસમે એક્ચુઅલ કે અંદર તો બહોત ના, એટલે ઓલો જેને કહેવાય ને કે બનાવતો હોય, હાથ કેવા છે કે કેવા નથી, વસ્તુ કેવી છે કે કેવી નથી, શું કેવા પ્રકારનું સિચ્યુએશન છે. સારા સારા મોટા મોટા હોટલના મેસને જો નજદીક જઈને જોવો તો તમને ખબર પડે કે અરે બાપ રે બાપ, કેટલું ખરાબ રીતે બને છે એની અંદર. ઘણી વખત ઘણું ખરાબ થાય છે. મેં એક કિસ્સો અહીંયા અમેરિકાનો જ વાંચ્યો હતો જે કેવા જેવો નથી. કેસ થયો હતો વેઇટર ઉપર, સાંભળેલું જ તમે? હે શું થયું હતું તમે સાંભળેલું હોય તો કહો, એટલે હું સાચો છું એ મને ખબર પડે. હા, ગંદકી પોતાની શરીરની ગંદકી એની અંદર નાખી અને એ ઓલો વેઇટર હતો એ લોકોને આપતો હતો વિચાર. હા, આ કેસ થયેલો છે ઓલરેડી, એટલે મને ખબર હતી કે હું બોલું એ પેલા કોઈ બોલે તો હું બોલું, નહીં તો એમ થાય કે આ તો જેને કહે કે આ નિર્મલ સરગા એ ગપ્પા જ મારે રાખે છે યાર, એવું થઈ જાય કોઈકને થઈ જાય. હા હા, મારે તો જેને કહે કે બોલતા પહેલા થોડોક અમુક જગ્યાએ તો વિચાર કરવો પડે. ઘણ ક્યાં શું થશે કઈ ખાતરી નથી. એટલે હવે જો આપણે બધું છોડી ન શકતા, હું ગમે એટલું કહું ને છોડવું આસાન નથી, પણ ક્યાં કોન્સેપ્ટ તો ક્લિયર હોવો જોઈએ ને. ક્યાં કોન્સેપ્ટ ક્લિયર હશે તો ક્યાં કંટ્રોલ આવશે. જો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો કંટ્રોલ ક્યાંથી. ક્યાંક સાંભળેલું હશે આપણે તો આપણને એમ થશે કે યાર આપણી પાસે ઓપ્શન છે, ઓપ્શન છે જવું છે અને નથી જવું, એનું આપણી ઉપર ટોટલ આપણી ઉપર ઓપ્શન છે. ત્યારે આપણે એ કહીશું કે ચલો તો આજે નથી જવું, આજે નથી જવું. ક્યાંક સ્ટાર્ટ કરવા માટે આ એટલા માટે એક્ઝામ્પલો પણ હું સાથે સાથે આપતો જાઉં છું. એ એટલા માટે નથી આપતો કે મારે કોઈને હર્ટ કરવા છે, પણ અહીંયા કરુણા છે એટલા માટે એક્ઝામ્પલ આપું છું. એટલા માટે આપું છું કે ક્યાંક આપણે જો શરૂ કરીશું, કારણ કે કમસે કમ હું કહું છું કે ક્યાંય કશું ગંદકી નહીં હોય, હું માનું છું, વિશ્વાસ કરું છું. ચલો કદાચ નથી જ, કશું બધું બરાબર છે ત્યાં, છતાંય તે જે મનની સાત્વિકતા એ આહારની અંદર હોવી જોઈએ, જે આપણા ઘરની અંદર સાત્વિકતા હોય એ સાત્વિકતા તો ત્યાં નહીં મળે ને. વિચારોની સાત્વિકતા તો નહીં મળે ને. એ પ્રેમ, એ વાત્સલ્ય, જે વાત્સલ્ય આપણા બહેનો જે એની અંદર પોતાનો પ્રેમ આહારની અંદર નાખતા હોય છે, એ વાત્સલ્ય ક્યાં મળવાનું ત્યાં, બરાબર છે. કમસે કમ ભલે રોજ ન છોડી શકો આ વસ્તુ,
પણ મહિનાની અંદર બે પાંચ વખત, પાંચેક દિવસ, તિથિઓના દિવસે કમસે કમ જો હું છોડી શકું, જો શક્યતા છે, જો પોસિબિલિટીઝ છે, તો ક્યાંક તો છોડવાનો ટ્રાય કરું. એવી રીતના જ જે પણ વિકાર ઉત્પાદક બહુ જ વસ્તુઓ છે, જે ખાધા પછી મને મનની અંદર બહુ વિકાર આવી શકે એમ છે, તો એવી વસ્તુને રિડ્યુસ કરું. બહુ અતિ પૌષ્ટિક વસ્તુઓ મગજને વિકાર કરે, જે વિગયો કહેવાય છે. શરીરની અંદર આમ પણ બહુ વધારે પડતું પૌષ્ટિક આપણે નાખીએ અને શરીર જો ડાયજેસ્ટ ના કરી શકે તો શું થાય ખબર છે? શરીરે બગડે અને વિચારે બગડે, બંને બગડે. એટલે જ આપણે કહીએ છીએ ને, આહાર એવો ઓડકાર. હવે આહાર ઉપરથી આપણે વચન ઉપર આવીએ છીએ, કારણ કે જીભના બે કામ છે, એક આહાર છે તો એક વચન પણ છે. ખોટી મજાક મસ્કરી જ્યાં સુધી બને ત્યાં સુધી નહીં કરવા, કારણ કે હસતા હસતા જ લડાઈ થઈ જાય છે, હસવામાંથી જ ખસવું થઈ જાય છે. આપણે કહીએ ને કે આમ આપણે આપણે એમ લાગે કે આપણે તો એમ જ મજાક કરતો હતો યાર, એને તો બહુ ખોટું લાગી ગયું. પણ હા, એવું થઈ જાય છે ઘણી વખત કે આપણું ઇન્ટેન્શન એવું ના પણ હોય ને છતાં પણ સામેવાળાને એક વખત જો ગાંઠ બંધાઈ ગઈ તો બંધાઈ ગઈ. એ છે બીજું સૌથી મહત્વની વાત. વચનની અંદર સૌથી મહત્વની વાત, કોઈની પણ સિક્રેટ વાત, ગુપ્ત વાત, રહસ્ય જેને કહેવાય, સહસા રહસ્યદારે મોસુ એસે અકુડલેહ, આપણે બોલીએ છીએ ને બંધિત્વ સૂત્રની અંદર, રહસ્ય. રહસ્ય એટલે કોઈકની કમજોરી. કોઈ દિવસ જાગ્રત કોઈની સામે નહીં કરવું. આપણને ગમે એટલું ખબર હોય કે આ માણસ અનાચારને સેવે છે કે આ આવું ખોટું કામ કરે છે, આપણને ભલે ખબર હોય, આપણા મોઢાથી કોઈની પણ રહસ્ય વાત, ગુપ્ત વાત નહીં કહેવી. કારણ કે એ જન્મો જન્મની અંદર જીવને વેર બંધાવનાર છે, ભયાનક વેર બંધાવે છે. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી એવી રીતના એ વસ્તુ નહીં કહેવી. ઓછું બોલવું, હવે શું કરવું? સારું ઓછું બોલવું, હિતકારી બોલવું, બીજાને આત્મા માટે સારું એવું બોલવું, પરંતુ પાછું કેવું બોલવું? પ્રિય બોલવું. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ પ્રિયમ છ નાનૃતમ બ્રુયાત એ સધર્મ સનાતન. વચન માટે આ ચાર વાત આની અંદર કીધેલી છે. સત્યમ બ્રુયાત, એક સત્ય બોલવું, પરંતુ કેવું સત્ય બોલવું? પ્રિયમ બ્રુયાત, પ્રિય બોલવું સત્ય. કોઈને ખોટું લાગી જાય, ખરાબ લાગી જાય, કોઈકનું દિલ દુખી જાય, એવું સત્ય નહીં બોલવું. પ્રિયમ બ્રુયાત, ન બ્રુયાત સત્યમ અપ્રિયમ, અપ્રિય એવું ગમે તેવું સત્ય હોય પણ અપ્રિય લાગે એવું સત્ય નહીં બોલવું. અને પ્રિયમ છ નાનૃતમ બ્રુયાત, કોઈકને બહુ સારું લાગશે, ચાલો ને થોડાક મસ્કા મારી દઈએ, પછી એની અંદર થોડુંક ખોટું બોલવું પડે તો એ આપણે મસ્કા મારવા માટે ખોટું બોલી દેતો હોય. પ્રિયમ છ નાનૃતમ બ્રુયાત, કોઈને સારું લગાડવા માટે ખરાબ ખોટું નહીં બોલવાનું. હા, આ ખાસ ધ્યાન રાખવું. હે, તો દોસ્તો લાગે ને ભાઈ, એ તો જેને કહેવાય ને કે બધાએ પોતાને વિચાર શક્તિ અને બુદ્ધિનો ઉપયોગ કરીને જ એ વખતે જે ઉચિત હોય એ વખતે કર્યું. કારણ કે એના બોલવા માટે કોઈને ગમે એટલું શીખાડો ને, પણ દરેક વખતે કે એક સરખી સિચ્યુએશન નથી હોતી, એટલે શીખાડવાથી નહીં પરંતુ એ વિચારથી બુદ્ધિથી એની અંદર આપણે મૌનનો અભ્યાસ કરવો. 24 કલાકની અંદર અડધો કલાક એક કલાક મારે નથી બોલવું, એ મૌનનો અભ્યાસ કરવો. અને તત્વ ચર્ચા અવશ્ય કરવી યોગ્ય વ્યક્તિઓની સાથે.
કાલે જ કહી દીધું કે અયોગ્યની સાથે તો નહીં જ કરવી, પણ યોગ્ય વ્યક્તિની સાથે તત્વ ચર્ચા ચોક્કસ કરવી. આવી રીતના તમે જેવી રીતના ભેગા થયા છો ને, કોઈ ડિગ્નિટરી આવે ત્યારે જ ભેગા નહીં થવાનું. એ સિવાય પણ મહિનાની અંદર એકાદ દિવસ કે બે દિવસ તમને જે પણ યોગ્ય લાગતું હોય એકચ્યુઅલની અંદર ભેગા થવું જોઈએ. ભેગા થઈને કોઈ પણ એક ટોપિક ઈમેલ કરી દેવો કે આ ટોપિક ઉપર આપણે આ દિવસે ભેગા થઈને વાત કરશો, અને બધાએ પોતપોતાના કંઈ પણ જેની પૂર્વ તૈયારી કરેલી હોય, પ્રિપેરેશન કરવું હોય, એ પ્રમાણે એકબીજાને આદાન પ્રદાન તત્વ ચર્ચા કરવી, એનાથી વાણીનો બહુ સદુપયોગ થાય છે. કારણ કે આપણે ભેગા થઈને જો અહીંયા તો એવી વાત છે કે સોશિયલ કરવું આપણને કોઈ કોઈ વખત બહુ ગમતું હોય છે, એટલે આપણે આપણા દોસ્તારોને આપણે ઘરે બોલાવતા હોઈએ છીએ, પછી પાર્ટી પણ રાખતા હોઈએ છીએ, એને એન્ટરટેઇન પણ કરતા હોઈએ છીએ. એ કરો એ તમારો વિષય છે, એની અંદર હું કાંઈ નહીં બોલું. ન કરો કે કરો કે આવું કંઈ નહીં બોલું, કારણ કે કરો કહું તો હું પાપનો ભાગીદાર, અને ન કરો કહું તો તમને નહીં ગમે. બરાબર છે? એના કરતાં હું એમ કહીશ ચોક્કસ કે તત્વ ચર્ચા કરો. જેવી રીતના એ વસ્તુ માટે તમે જેવી રીતના ભેગા થાવ છો ને, એવી રીતના મહિનાની અંદર એક કે બે વખત માત્ર ધર્મ ચર્ચા અને તત્વ ચર્ચા માટે ભેગા અવશ્ય થવું જોઈએ. આ છે જીભનો સદુપયોગ. આપણો સમય અત્યારે થઈ ગયો છે, જે શેષ વિષય બાકી છે કેટલા, કારણ કે ઓલરેડી 5:30 થઈ ગયા છે. હે, 6 વાગ્યા સુધી આ કન્ટિન્યુ ચલાવું? હે, 4:30 થી 5:30 છે. હા, હવે ચલો જવા દો. કાલે જે રહસ્યની વાત એક્ચ્યુઅલની અંદર આપણે આપણા મોઢાથી કોઈ દિવસ એનાથી, તે જો એક વસ્તુ કહું સાંભળો, આપણે એના કરતાં એવું કરવું જોઈએ જો આપણી હકીકતમાં તાકાત હોય તો, સારી ભાવના કે એ જે વ્યક્તિ છે એ આવું કરવાનું છોડી દે, આપણી તાકાત હોય તો એને પ્રેમથી સમજાવવાનો. પરંતુ કમસે કમ કોઈની પણ રહસ્યની વાત, સ્ત્રીની કે પુરુષની કોઈની પણ રહસ્યની વાત આપણે કહેવાથી બહુ જ મોટો દોષ શાસ્ત્રની અંદર માનેલો છે. શાસ્ત્ર તો એમ કહે છે કે બહુ મોટો દોષ છે. એટલે જ આપણે તો પ્રતિક્રમણ સૂત્રની અંદર, વંદિતાની અંદર સહસા રહસ્યદારે, એ રહસ્યદારેની અંદર આપણે આ કહેલો છે. એટલે એકચ્યુઅલની અંદર તો આ આપણને અધિકાર નથી, અને કહેવાથી સુધરવાનું નથી, ઉલટાનું એ બેનું કદાચ બગડી જાય, વધારે બગડે. કારણ કે ઘણી વખત મોહાધીન, જો સાંભળો, મોહાધીન જીવ હોય, મોહાધીન જીવ હોય એ પોતાના સંબંધો જે એને બાંધેલા છે એ સ્ટોપ તો કરવાનો નથી, અને સામેવાળાને ખબર પડી ગઈ એટલે રોજ રોજના ઝઘડા થવાના, એ રોજ રોજના ઝઘડા થશે, ક્લેશ વધશે, કંકાસ વધશે, માણસ અનિતિક અહિત કરી બેસશે. એ બધાની અંદર જવાબદાર આપણે થઈશું ને? આપણે એમાંથી શું એને ક્યાં કોને બચાવી શકીશું બતાવો? ચાલો, આપણે સારા માટે કરવા ઈચ્છતા હોઈએ તો એનાથી શું સારું થશે? ચલો એ મને કહો, સારું તો નહીં થઈ શકે ને? જો સારું કરવાની તાકાત હોય તો ઓલા જ વ્યક્તિને આપણે સુધારી દેવાનું, તો એ જ સારું કર્યું કહેવાય ને? હા, એટલે કોઈને બચાવ, એટલે કે સારું કરવા માટે, એટલે શેની અંદર? એમ નહીં, એટલે એમનો પ્રશ્ન એમ છે કે આપણે સિક્રેટ કહી દેવું કે ન કહેવું? સિક્રેટ તો ના જ કહેવું જોઈએ ને? હા, સિક્રેટ નહીં કહેવાનું, કારણ કે એ આપણને હક નથી, એ અધિકાર નથી. એનાથી ઓલા વ્યક્તિની સાથે આપણા અંગત ભયાનક રાગ દ્વેષના ગાંઠ બંધાઈ જાય. એ એવી દ્વેષની ગાંઠ બંધાય કે ઘણી વખત એ જીવ આપણું મોટું અહિત કરી બેસે, ને જેને આપણે અફોર્ડ ન કરી શકીએ. કારણ કે એકવાર ઘવાયેલો સાપ છે ને, એવો થઈ જાય એ જીવ, કારણ કે એની સિક્રેટ બહાર પડી ગઈ છે, તો એ કેવો ઘવાઈ જાય. કારણ કે કોઈની પણ સિક્રેટ જ્યારે બહાર પડે છે ને, ત્યારે એને સૌથી વધારે દુઃખ થાય છે. એ ઘવાયેલા સાપ જેવો થઈ જાય છે, અને ઘવાયેલો સાપ એનો તો કોઈ ભરોસો જ ના હોય, એ તો ગમે તે ખરાબ કરી શકે. આપણે સંસારમાં રહીને કોઈને આવી રીતના દુશ્મની મોલી દેવી એ પણ યોગ્ય તો નથી.
એટલે ધર્મની દ્રષ્ટિએ યોગ્ય નથી, વ્યવહારની દ્રષ્ટિએ યોગ્ય નથી, અને એનાથી કંઈ સારું પણ નથી થતું. સિક્રેટ બહાર પાડી દેવાથી સારું થશે ખરું? શું લાગે છે તમને? બરાબર છે, પણ એનાથી સારું તો નહીં કરી શકીએ ને. એનું આપણે એનું સારું કેવી રીતના કરી શકશો? એ આપણને ભલે બેનપણી પ્રત્યે રાગ છે, પણ એ બેનપણી પ્રત્યે રાગ હોવા છતાં પણ એનું કેવી રીતના આપણે ભલું કરી શકીએ છીએ? ચલો કહી દીધું તો એનાથી એનું સારું થઈ જવાનું છે કે વધારે બગડશે? જે નોર્મલ લાઈફ છે એ બગડી જશે, દૂરધાણી થઈ જશે, કારણ કે અથવા તો પછી સીધું છૂટાછેડા ઉપર આવી જશે વાત. અને એ તે છૂટાછેડા ઉપર આવતા પહેલા એ બંને ખૂબ ઝઘડશે, કારણ કે એમને એમ તો સીધું જ બ્રેકડાઉન નહીં થાય, અને એ બધાના આપણે ભાગી થશું. અને કદાચ જો એ ઉઘાડું પડવાનું છે તો એની નેચરલી ઉઘાડ પડવા દો, આપણે શું ફરક? હા, એ આપણી તાકાત હોય તો બહુ જ, પણ એ આપણું આપણા સંબંધો એની સાથે જો જેને કે સ્નેહના સારા સંબંધો હોય કે આપણે કહી શકીએ એમ હોય, ને તો કહી શકીએ એમ ન હોય ને આપણે કહેવા જઈએ ને તો ઉલટાની આપણી ઉપર જેને કહેવાય ને કે આપણા માટે કંઈક ઉછાળે વસ્તુ, આપણું કેરેક્ટર અસિસિન કરે કોઈ વખત. એટલે આવી વાતની અંદર જો આ છે ને બહુ જ જેને કહે ને કે સોફ્ટ ડેલિકેટ ઇસ્યુ છે, અને ડેલિકેટ ઇસ્યુની અંદર એટલે એની અંદર જ્યાં આ છે ને આગ જેવું છે, આગની અંદર હાથ નાખો ને હાથ બળી જાય. હે, દાજે તો ખરા. એટલે આપણે ક્યાં આવું બધું પડવું યાર? હા, અપ્રિય સત્ય ના કેવું સારું, એના કરતા મધ્યસ્થ રહેવાનું. જો એક વસ્તુ કહું, આપણો હવે હું એના કરતા થોડુંક રિવર્સમાં કહું, સમજો કે આપણું કેરેક્ટર ભલે લૂઝ ના હોય પણ આપણે ક્યાંક ખોટા હોય, આપણે કોઈક એવી વસ્તુ લોકોથી બચાવીને કરતા હોઈએ, લોકોની નજરથી આપણી કોઈ એવી સિક્રેટ હોય જે લોકોની સામે આવે એ આપણને કદાચ ન ગમે, આપણી ચોઈસ હોય કે ના મારે આ લોકોને નથી કહેવી, ભલે આપણું કેરેક્ટર બહુ સારું હોય પણ બીજી અમુક કઈ એવું તો નથી ને કે કઈ પણ નાની અમદી કે આપણે ઢાંકવાની બહુ ઈચ્છા હોય, આપણને ઢાંકવાની બહુ ઈચ્છા છે, બહુ નાની હોય, બરાબર છે. આ ઢળતી ઉંમરે પાછું આપણે એ ક્યાં કરવા જોઈએ, બરાબર છે? એ વસ્તુ આપણી કોઈ કહી દે તો આપણને ગમશે ખરી? તો આ મોટી એમ નહીં, નાની નાની સાંભળો, નાની વસ્તુ જેવી રીતના કોઈને ન ગમે તો મોટી વસ્તુ તો બિલકુલ ના ગમે ને. તો એ તો એમાં બગડવાની, જો એક વસ્તુ કહું, એ તો કીધા પછી પણ બગડવાની જ છે એની જિંદગી, તો કીધા પછી તો બગડવાની છે, સુધારવાની તો નથી ને. અને સાથે સાથે આપણી બગડી જાય ને, આપણી પણ બગડે ને સાથે સાથે. જ્યાં સુધી દૂર છીએ ને ત્યાં સુધી આપણને કઈ વાંધો નથી આવતો, જ્યાં નજીક પહોંચ્યા પછી આપણા હાથમાંથી સિચ્યુએશન જયારે નીકળી જાય છે ને ત્યારે આપણને ઘણી વખત અફસોસ થાય છે, યાર આના કરતા તો હું ન પડ્યો હોત તો સારું હતું, આવું થાય. એના કરતાં એવી ડેલિકેટ, કોઈ પણ ડેલિકેટ વસ્તુ હોય, ડેલિકેટ વસ્તુથી થોડાક દૂર એટલા સારા. જનરલ વેમાં એમ કહી શકાય કે કોઈ આવું ન કરવું જોઈએ, પણ તારે આવું ન કરવું જોઈએ, અરે ઘણી વખત તો જનરલમાં કહીએ ને તોય તકલીફ થઈ જાય, તો સીધા 1-to-1 કે તારે આવું ના કરવું જોઈએ, એવું ઘણાને ન ગમે, ઘણાને ન ગમે, દુઃખ લાગે, નહીં કહેવાય, આપણે જવા દે. ભેંસના શિંગડા ભેંસને ભારે, આપણે ક્યાં ઉચકવાના છે? છેલ્લે તો આ જ વાત આવે ને ભાઈ, ભેંસના શિંગડા હોય તો કોને એનું વજન જોવે? એને કે જેને માથે છે એને જોવે? એને વજન તો ના આવે ને ભાઈ, એ તો જે ઉચકે એને વજન લાગે, જેના માથે હોય એને જ વજન લાગે. એવી રીતના જેનો ઇસ્યુ છે એને રહેવા દેવાનું, આપણે ક્યાંય ઉચકવા જઈએ તો આપણને વધારે તકલીફ થાય, મને તો આવું લાગે છે, બીજાને બીજું અલગ લાગતું હોય તો હોઈ શકે છે, ત્યાં ડિફરન્સ ઓફ ઓપિનિયન છે. મને જો તમે પૂછતા હો પર્સનલી, તો જ્યાં સુધી આવા વસ્તુથી દૂર રહો સારું છે એમ હું માનું છું, રાઈટ? તો હવે કંઈ બીજા કોઈને પ્રશ્ન હોય તો, નહીં તો સર્વમંગલ કરીએ આપણે.
सर्वमंगलमंगल्यं सर्वकल्याणं।